વર્ષના બાળકો, ઓક્ટોબર નવેમ્બરની બુકમાં આપણે હવે ગુજરાતીનું પુનરાવર્તન જોવાનું છે. સૌથી પહેલા તમને અહીંયા એક પુનરાવર્તનમાં સૂચના આપેલી છે. શું સૂચના છે? તો કે ટપકા જોડી મૂળાક્ષર પૂર્ણ કરો. તમારે આ મૂળાક્ષરને 5 વાર ઘૂંટવાના છે. કેટલી વખત? તો કે 5 વખત. કઈ રીતે ઘૂંટશો? તો કે એક ટપકાથી બીજા ટપકાને જોડીને તમારે ક મૂળાક્ષર બનાવવાનો છે, લખતું જવાનું છે અને બોલતું પણ જવાનું છે. 5 વખત મૂળાક્ષર ઘૂંટવાનો છે. ક કલમનો ક, ક કલમનો ક. ત્યારબાદ છે ખ, ખલનો ખ, ખ ખલનો ખ. તમારે આને 5 વખત ઘૂંટવાનું છે. ત્યારબાદ છે ગ, ગણપતિનો ગ, ગ ગણપતિનો ગ. ત્યારબાદ આગળનો મૂળાક્ષર છે ઘ, ઘરનો ગ. કયો છે બાળકો? ઘ, ઘરનો ઘ. ટપકાની માથે જ પેન્સિલ ચલાવવાની છે. ત્યારબાદ છે ચ, ચકલીનો ચ, ચ ચકલીનો ચ, ચ ચકલીનો ચ. ત્યારબાદ આગળનો મૂળાક્ષર છે છ, છત્રીનો છ, છ છત્રીનો છ. ત્યારબાદ આગળ છે જ, જમરૂખનો ચ, ઝ ઝબલાનો ઝ, ટ ટપાલીનો ટ, ઠ ઠળિયાનો ઠ. આ બધા મૂળાક્ષરને તમારે 10 વખત ઘૂંટવાના છે. ત્યારબાદ તમને બાળકો તમારી પાઠ્યપુસ્તકમાં જુઓ આગળનો મૂળાક્ષર કયો આપેલો છે, કઈ સૂચના આપેલી છે. તો કે મૂળાક્ષર ક થી ઠ સળંગ લખો. તમારે મૂળાક્ષર ક થી ઠ સુધી સળંગ લખવાનું છે. જેમ કે કલમ, ખટારો, ગણપતિ, ઘર, ચકલી, છત્રી, જમરૂક, ચાબલું, ટપાલી અને ઠળિયો, એમ તમારે સળંગ લખવાનું છે. તમને બાળકો અહીંયા કલમનો ક આપેલો છે. જો તો તમારી પાઠ્યપુસ્તકમાં તમારે સાથે સાથે લખતું જવાનું છે. તો ક પછી શું આવે? ખ ખલનો ખ, ખ પછી ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જમરૂખનો જ, ઝ ઝબલાનો ઝ, ટ ટપાલીનો ટ, અને તમને આપેલું છે ઠ ઠળિયાનો ઠ. તો તમે ઉપર જેવી રીતે સળંગ લખ્યું તેવી રીતે તમારે નીચે પણ લખવાનું છે. કલમ પછી ખટારો, ગણપતિ, ઘર, ચકલી, છત્રી, જમરૂક, જબલું અને ટપાલીનો ટ, ઠળિયાનો ઠ આપણને આપેલો છે. તો આવી રીતે તમારે CWના પેજમાં લખવાનું છે. બાળકો હવે તમારી HWના પેજમાં શું આપેલું છે જુઓ. તો કે જુદા પડતા મૂળાક્ષર પર ક્રોસ કરો. તમને બધા મૂળાક્ષર આપેલા હશે પરંતુ તેમાંથી કોઈ પણ એક મૂળાક્ષર છે તે અલગ પડતું હશે. કયા કયા મૂળાક્ષર છે આપણે જોઈએ. તો કે ખ ખલનો ખ, છત્રીનો છ, ખટારાનો ખ, ખટારાનો ખ અને ખટારાનો ખ. તો કયો મૂળાક્ષર અલગ પડે છે? તો કે જ છત્રીનો છ. ત્યારબાદ છે નીચેની મૂળાક્ષરની લાઈનમાં બધા ઘરના ઘ આપેલા છે પરંતુ એક મૂળાક્ષર અલગ છે તે છે ગણપતિનો ગ. તેવી રીતે આગળની લાઈનમાં ઠ ઠળિયાનો ઠ અલગ પડે છે, બાકીના ચકલીના ચ છે. આગળની લાઈનમાં ટપાલીનો ટ અલગ છે અને લાસ્ટ લાઈનમાં કલમ અલગ છે. તો આવી રીતે જુદા પડતા મૂળાક્ષર પર તમારે ક્રોસ કરવાનું છે. ત્યારબાદ આગળની સૂચના શું છે ચાલો વાંચીએ. ચિત્ર જોઈને તેનો મૂળાક્ષર લખો. તમને નીચે ચિત્ર આપેલા છે તે ચિત્રને જોઈને તમારે તે ચિત્ર કયો છે તે મૂળાક્ષર લખવાનો છે. તો પેલું ચિત્ર તમને ઠળિયાનું આપેલું છે. તો આપણે કયો મૂળાક્ષર લખીશું? ઠળિયા ઉપરથી બને ઠ ઠળિયાનો ઠ. ત્યારબાદ જબલું આપેલું છે, જબલા ઉપરથી બને ઝ ઝબલાનો ઝ. ત્યારબાદ આગળ આપેલું છે જમરૂખ, જ જમરૂખનો ચ. આગળ છે કમળ, ક કમળનો ક. એવી રીતે આગળ છે ગણપતિ, ગ ગણપતિનો ગ. આગળ છે ચકલી, ચ ચકલીનો ચ, ઘ ઘરનો ઘ અને ટ ટમેટાનો ટ. બાળકો તમારે પણ તમારી પાઠ્યપુસ્તકમાં આવી જ રીતે પુનરાવર્તન ગુજરાતીનું લખવાનું રહેશે.